र्षिविषमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्परा गुरु गुरु मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वा नरयूथमुख्यं श्रीरामदूतं श्रीर सा नमामि श्रीरामदूतं श्रीर नमामि શ્રી હનુમાન ચાલીસા પ્રથમ બે દોહાની આપણે વિચારણા કરી રહ્યા હતા એનું આપણે સાથે બુદ્ધિ નું જ પવન કુમાર વિદ્યા દેહુ મોહી હરહુ કલે આમાં શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુરુ સુધારી શ્રી ગુરુ અર્થાત કે સદગુરુના ચરણ કમળ ની રજ થી મારા મનને શુદ્ધ કરી અને રઘુવર એવા હનુમાનજીની સ્તુતિ કરી જે છે સ્તુતિનું વર્ણન કરવામાં આવે છે બર નવ રઘુબળ બિમલજસુ જો દાયકુ ફલચારી જે ચાર પ્રકારના ફળ પ્રદાન કરે છે એ વાત અહીંયા આપણે જોતા હતા અને થોડુંક એક હોમવર્ક આપેલું મેં ગઈ કાલે એ જો હોમવર્ક કર્યું હશે તો આગળની વિચારણામાં આનંદ આવશે જે હતું કે જે ચાર પ્રકારના પુરુષાર્થ છે તો ચાર પ્રકારના ચાર ખોખા છે એવું ઇમેજિન કરવાનું અને દિવસ દરમિયાન આપણે જે જે પ્રયત્ન કરીએ છીએ ને એ કયા પુરુષાર્થનું છે એ ખાનામાં નાખવાનું અને કાલે કર્યું હશે તો અત્યારે જોઈ લો કયા ખોખામાં વધારે ભરાયું છે અને કયું ખોખું ખાલી છે આપણે કયું ભરવું છે મોક્ષનું ભરવું છે પણ એમાં કઈ થોડું ઘણું આવ્યું ખરું ચારે ચાર પુરુષાર્થ કયા છે એની ગઈકાલે વિચારણા કરી ગયા જગતના પદાર્થો પણ પ્રાપ્ત કરી અને સુખી થવાની ઈચ્છાથી જે પ્રયત્ન કરવામાં આવે એ કામ પુરુષાર્થ કહેવાય ધન સત્તા સંપત્તિ એની પ્રાપ્તિનો પ્રયત્ન કરી અને સુખી થવાની ઈચ્છાથી જે પ્રવૃત્તિ કરીએ છીએ એ અર્થ પુરુષાર્થ છે પુણ્યકર્મ પ્રાપ્ત કરવા માટે જે સત્કાર્ય ધર્મ કાર્ય કરવામાં આવે છે ધર્મ પુરુષાર્થ છે અને ચોથું છે મોક્ષ પુરુષાર્થ દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરવામાં આવે આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે કંઈ જરૂરી હોય તે કરવામાં આવે તો મોક્ષ પુરુષાર્થ કહેવાય અને જેટલી જેટલી પ્રવૃત્તિ છે એને ચારમાંથી કોઈક એક ખાનામાં તો આપણે મૂકી જ શકીએ હાલમાંથી કોઈ પણ એકમાં તો આવશે જ તો દિવસ દરમિયાનની પ્રવૃત્તિથી કયું ખાનું વધારે ભરાયેલું છે એ પ્રમાણે આપણને કયું ફળ મળશે ખબર પડી જશે કરવાનું શું આપણે જે પણ છે અત્યારની સ્થિતિ છે એ આપણે જોઈ લીધી હવે શું કરવાનું તો કે કામ અને અર્થ પુરુષાર્થ માટે જીવનનો ઓછામાં ઓછો સમય આપવો પડે એવો પ્રયત્ન કરવાનો અર્થ અને કામ તો આમેય આપણા પ્રારબ્ધ અનુસાર મળવાનું જ હોય છે પણ ધર્મ અને મોક્ષ માટે આપણે પ્રયત્ન કરવો પડે જો જીવન નિર્વાહ ચાલી જાય માટે અર્થ પુરુષાર્થ કરીએ ધન પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ આ ધન પ્રાપ્તિનો જે પ્રયત્ન છે ને એને ધર્મ પુરુષાર્થમાં કન્વર્ટ કરતા શીખવાનું કન્વર્ટર આવે ને આજકાલની ભાષામાં કહીએ તો મોબાઈલ ને ટીવી સાથે કનેક્ટ કરવાનું હોય લેપટોપ ને ટીવી સાથે કનેક્ટ કરવાનું હોય પ્રોજેક્ટર સાથે કનેક્ટ કરવાનું હોય જુદી જુદી જાતની પીનો હોય તો શું કરીએ આપણે બંને એક સરખી ના હોય તો વચ્ચે કનેક્ટર મૂકીએ એ કનેક્ટર એવું હોય કે જે કન્વર્ટ કરી આપે આપણને સિગ્નલ એના કરતા સહેલું સમજાઈ જાય એવું સારું દ્રષ્ટાંત લઈએ એક કે આપણી પાસે ઇન્ડિયન રૂપિઝમાં ધન છે અને એબ્રોડ કંઈક ટૂરમાં જવું છે બહાર ટૂલમાં જવું હોય તો આ ધન કામ લાગે ખરું સીધે સીધું ના ન કહી શકાય પણ એવું કહેવાય કે આ જો આપણે કન્વર્ટ કરીએ તો કામ લાગે અહીનું જે ધન છે એને ડોલરમાં કન્વર્ટ કરીએ પછી અમેરિકા જઈએ તો ત્યાં વાપરી શકાય પણ અહીંનું છે એ જ ફોર્મમાં લઈ જઈ શકીએ ખરા ના એ લઈ જઈએ તો એ ઉપયોગી ન થાય બસ એવી જ રીતે આ શરીરમાં છીએ ને આ જીવન પર્યંત એ સુખ પ્રદાન કરે એની મહત્તમ મર્યાદા છે એનાથી વધારે વાપરવું હોય તો શું કરવાનું તો કે એને પુણ્ય કર્મમાં કન્વર્ટ કરવાનું એ જ ધન દ્વારા ધર્મ કાર્ય કરવાનું સત્કાર્યો કરવાના અને સત્કાર્યો કરીએ એટલે શું થશે એનું કન્વર્ઝન થઈ ગયું વપરાય છે એક રીતે પણ એ આપણને પુણ્યની પ્રાપ્તિ કરાવે છે એ ધર્મ કાર્યમાં જો વપરાય તો એનું કન્વર્ઝન થાય છે અને એ આપણને જન્માંતરમાં પણ ઉપયોગી થઈ શકે અહીં એક વસ્તુ સમજી લેવાની કે આપણી પાસે જે કંઈ ધન છે માત્ર એટલું જ નહીં આપણા શરીરનું સામર્થ્ય છે ઇન્દ્રિયોનું સામર્થ્ય છે મન બુદ્ધિનું સામર્થ્ય છે એ બધાને આપણે પુણ્યમાં કન્વર્ટ કરી શકીએ ઈશ્વર આપણને ખૂબ સારી બુદ્ધિ આપી હોય તો ઈશ્વર સેવાના કાર્યમાં એ બુદ્ધિને વાપરીએ ને તો એ પણ પુણ્યમાં કન્વર્ટ થઈ જશે એટલે જે કંઈ આપણું સામર્થ્ય છે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિનું અને શરીર દ્વારા ઉપાર્જિત ધન સત્તા સંપત્તિ એનો ઉપયોગ કરી અને ધર્મ કાર્ય કરવાના ધર્મ કાર્ય કરવાથી આપણે પુણ્યની પ્રાપ્તિ થશે અને પુણ્યની પ્રાપ્તિ થશે સાથે સાથે જે ધર્મ કાર્ય થશે જો ઈશ્વર પ્રિત્યર્થે કરીશું તો ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે ઈશ્વરની કૃપાથી ચિત્ત શુદ્ધિ થશે અને ઈશ્વરની કૃપા જો પ્રાપ્ત થઈ ચિત્ત શુદ્ધિ થઈ તો મોક્ષ માર્ગે પણ આપણે સરળતાથી આગળ વધી શકીશું અને સાથે સાથે આપણો પ્રયત્ન પણ હોવો જોઈએ કે વધારેમાં વધારે આપણા જીવનનો સમય આ મોક્ષ માર્ગની જે કંઈ પ્રવૃત્તિ કરી શકીએ એ કરવું જોઈએ શ્રવણ મનન નિધિધ્યાસન અથવા ચિત્ત શુદ્ધિનો કોઈ પણ પ્રયત્ન કે ઈશ્વરની ભક્તિ આ કરી અને મોક્ષ માર્ગનો પ્રયત્ન થવો જોઈએ આ આપણે આમાંથી શીખવાનું છે જો દાયકુ ફલચારી આ હનુમાનજીની કૃપાથી પ્રાપ્ત થશે અને આપણો પ્રયત્ન પણ એવો જ હોવો જોઈએ એટલે અહીંયા આપણે જોતા હતા ચાર પુરુષાર્થની વિચારણા જોઈ ચાર પુરુષાર્થ દ્વારા આપણે શું સમજવાનું આપણું જીવન કેવું હોવું જોઈએ કેવો પ્રયત્ન કરવાનો એ વિસ્તારપૂર્વક આપણે વિચારણા જોઈ ત્યારબાદ આપણે જે પ્રારંભ કરેલો બુદ્ધિહીન તનુ જાનિકે બીજા દોહાની પ્રથમ પંક્તિ બુદ્ધિહીન તનુ જાનિકે એમાં આપણે બુદ્ધિહીન એટલે શું એ જોયું બુદ્ધિ વગરનું તનુ એટલે શરીર શરીર તો બુદ્ધિ વગરનું જ છે એવા બુદ્ધિ વગરના શરીર હું બુદ્ધિથી સ્વીકારી હું આ શરીર છું એટલે આપણે બુદ્ધિ થઈ ગયા બાકી સ્થૂળ શરીર તો બુદ્ધિ વગરનું જ છે એમાં મગજ છે મગજ એક ફિઝિકલ ભાગ છે શરીરનું અંગ છે એ સંભવે છે પણ બુદ્ધિ એમાં નથી સ્થૂળ શરીરનો ભાગ નથી એ અંતઃકરણ છે અને અંતઃકરણ સૂક્ષ્મ શરીરમાં આવે છે એટલે એનાથી જુદું જ છે એટલે બુદ્ધિ વગરનું શરીર છે એને આપણે હું માની લઈએ તો આપણે પણ બુદ્ધિ વગરના થઈ ગયા અને જે દ્રષ્ટાં જોયું હતું કે માખી સ્થિર જ બેઠી છે પણ જો પંખા પર બેઠી છે અને પંખો ફરે છે તો માખીને ફરવું જ પડે માખી ફરે છે એવું જ કહેવાય એટલે અહીંયા જે સ્થૂળ શરીર બુદ્ધિ વગરનું છે એને આપણે હું માની અને જો જીવન જીવતા હોઈએ અને આપણા જીવનની બધી જ પણ હું શરીર છું એવું સીધે સીધું કોઈ નથી આખા દિવસમાં વિચાર કરજો આપણે કેટલી વાર બોલીએ છીએ એક પણ વાર કોઈ નથી બોલતું કે હું શરીર છું હું શરીર છું પણ હું શરીર છું એ વિચારને કેન્દ્ર સ્થાને રાખીને જ બધો વ્યવહાર થાય છે એટલે લિટલી આમ કહીએ ને કે હું શરીર છું એવું વાક્ય કોઈ નથી બોલતું પણ જે કંઈ આપણે બોલીએ છીએ જે કંઈ વ્યવહાર કરીએ છીએ ને એના કેન્દ્ર સ્થાને તો આ જ વિચાર છે અને એ હું શરીર છું એને લીધે જેટલા પણ વ્યવહાર કરીએ છીએ એ બધા બુદ્ધિહીન તનુ જેવા જ છે અને એવો જો વ્યવહાર થતો હોય અને કરી જ રહ્યા છીએ તો અહીં તો એટલું જ સમજવાનું એ સમજમાં સુધારો કરવાનો તો આગળ વિચારણા આવશે અત્યારે એ વિચારણા નથી અત્યારે શું છે બુદ્ધિહીનતાનું હિન તનુ જાની કે હું બુદ્ધિ વગરનો છું એવું અર્થાત કે અહિયા એટલી જ વાત થઈ કે હું આવો અધિકારી છું બુદ્ધિ વગર છું તોય આ હનુમાન ચાલીસા અધિકારી છે બીજે બધે કંઈક ને કંઈક અધિકાર જોઈએ જે ગઈકાલ આપણે જોતા હતા ઉપનિષદો નું અધ્યયન કરવું હોય તો સાધન ચતુષ્ટય સંપત્તિ જોઈએ તો જ એ અધ્યયન ફળદાયી થાય એવું ને સ્કૂલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તોય એડમિશન લેવા માટે અધિકારીત્વ જોઈએ અમુક તો લાયકાત હોવી જ જોઈએ મેડિકલમાં જવું હોય એન્જિનિયરિંગમાં જવું હોય તો નીટની એક્ઝામ આપવી પડે જે ડબલ્યુ ની એક્ઝામ હોય આ બધી એક્ઝામ આપીએ એન્ટ્રન્સ એક્ઝામ કહેવાય એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીએ તો જ એમાં એડમિશન મળે અને એડમિશન મળ્યા વગર અધ્યયન કરાય તો કે ના અધ્યયન કરવા માટે પણ કંઈક લાયકાત જોઈએ

કરી શકીએ એટલે અહીંયા અધિકારિત્વની વાત કરવામાં આવી છે અને અધિકારિત્વમાં જે દેહ બુદ્ધિથી જીવે છે દેહાત્મ ભાવથી જીવી રહ્યા છે એ બધા પણ આના અધિકારી છે અને એવું અધિકારિત્વની અહીંયા આપણે વિચારણા કરી દેહને જ હું માનીને વ્યવહાર કરતા હોઈએ જગતને સત્ય માનીને વિચાર કરતા હોઈએ જગતમાં જ કંઈક પ્રાપ્ત કરીને સુખી થઈ જઈશું એવો વિચાર કરતા હોઈએ એ બધા જ આના અધિકારી છે દેહ હું છું ને તો દેહનો જન્મ કોનો થયો મારો હું દેહ છું એવું માની હું દેહ છું એવું સીધું ના કહેતા હોય પણ મારો આ તારીખે જન્મ થયો એટલે શું ધીસ ઇઝ માય બર્થડે બર્થડે જો માની લીધી ને તો ડેટ ઓફ ડિપાર્ચર થવાની જ છે જન્મ મૃત્યુ વાળા જ થઈ જવાના પણ એવું પણ જો માનતા હોય છે તો એ અહીંયા અધિકારી છે કે એવા હોય શું તો પણ આપણે આના અધિકારી છીએ એટલે જાણી બુદ્ધિ વગરનો હું છું એવું સમજી અને હે હનુમાનજી મારા પર કૃપા કરો અને એવી જો પ્રાર્થના અહીંયા કરવામાં આવી છે તો હવે પ્રાર્થના કરીને શું માંગણી કરવાની છે એ આપણે સમજવાનો પ્રયત્ન

તો શરીરનું કોઈ દુઃખ આપણને દુઃખી કરી શકે કમર દુખે તો હું શરીર નથી તો શરીરની કમર દુખતી હોય તો એનાથી હું દુઃખી થઈ શકું નહીં માથું દુખતું હોય તો હું શરીર છું તો શરીરના દુખો મને દુઃખી કરી શકે હું શરીર નથી પ્રાણ નથી તો મને ભૂખ તરસનું નું દુઃખ હોય ખરું ના અને એક સરળ આનું જો ઉદાહરણ જોવું હોય તો એવું કહી શકાય કે આપણે સુઈ જઈએ ત્યારે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિનું કયું દુઃખ આપણને દુઃખી કરે છે ઓપરેશન થયું હોય હોય પાટો બાંધેલો પગમાં સળિયા નાખેલા હોય પણ જ્યારે ઊંઘ આવી ગઈ ને એટલો સમય થાય છે શું આ શરીરમાં હું ભાવ નથી સ્વપ્ન જોતા હોઈએ ત્યારે પણ આ શરીરમાં હું ભાવ નથી ત્યારે સ્વપ્ન શરીરમાં હું ભાવ છે તો આ શરીરના દુખો દુઃખી કરી શકતા નથી સુસુપ્તીમાં તો મન જ લઈ પામી ગયું છે ત્યારે પણ આ શરીરમાં હું ભાવ નથી તો શરીરના દુઃખોથી આપણે દુખી થતા એટલે જ્યાં સુધી આ શરીરમાં હું ભાવ છે ત્યાં સુધી જ શરીરના આપણે દુખી થઈએ છીએ એ નહીં ઓપરેશન વખતે જ્યારે લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે અથવા કમ્પ્લીટ એનેસ્થેસિયા આપવામાં આવે ત્યારે થાય છે શું મનનું આ સાથેનું કનેક્શન કપાઈ ગયું શરીરમાં પીડા થતી હોય ને તો એનું સિગ્નલ મન સુધી પહોંચતું નથી તો શરીરમાં હું ભાવ થતો નથી મન પ્રવેશે ને ત્યારે જ શરીરમાં હું ભાવ થાય છે મન શરીરમાં જો કોઈક પ્રકારે ન પ્રવેશે જો એને સ્થિતિ આપીને એને રોકી દેવામાં આવે અથવા વિચારણાથી એને રોકી શકીએ કે હું આ શરીર નથી સ્વરૂપ છું તો પણ એના આપણને આ શરીરના દુઃખોથી ટેમ્પરરી તો મુક્ત કરી આપે છે આ એક એની સાબિતી છે આપણે એની વિચારણા એટલા માટે કરી રહ્યા છીએ કે જે આ દવાથી સંભવ છે એ આપણા વિચારથી પણ સંભવ છે આપણી સમજથી પણ સંભવે છે આ શરીરમાં જો હું ભાવ નથી તો શરીરના કોઈ દુઃખો આપણને દુઃખી કરી શકતા નથી પણ જ્યાં સુધી આ શરીરમાં હું ભાવ છે તો એના થઈએ છીએ અને શું આ માર્ગે આગળ વધી શકાય ખરું તો અહીંયા કહે છે કે હા આ શરીરમાં હું ભાવ છોડી નથી શકતા ને એવા પણ આ હનુમાન ચાલીસા અધિકારી તો ગણાય છે એ બધાને અહીંયા એડમિશન આપવામાં આવે છે એટલે અહીંયા હવે પછી જે પ્રાર્થના કરવાની છે બુદ્ધિહીનતાનું જાની કે હવે જો આપણે એના અધિકારી છીએ તો આપણે પ્રાર્થના કરવાની શું પ્રાર્થના કરવાની સુમીરો પવનકુમાર કુમાર પહેલા કોને કરવાની તો કે હનુમાનજીને પવન કુમાર એનો અર્થ આપણે ગઈકાલે સમજી ગયા છીએ કે જેવી રીતે પવન કે વાયુદેવ સર્વત્ર વ્યાપીને રહેલા છે એવી રીતે હનુમાનજી પણ અત્યારે સર્વત્ર છે જ્યાં છીએ ત્યાં આપણે એમને પ્રાર્થના કરી શકીએ અને આમેય શિવજીના અવતાર છે ઈશ્વર સ્વયં અવતરિત થયેલા છે એટલે પણ એ સર્વત્ર છે અને એવા સર્વત્ર રહેલા હનુમાનજીને આપણે પ્રાર્થના કરવાની છે કે હે પરમેશ્વર હે હનુમાનજી આપ મારી પ્રાર્થના સાંભળો અને પ્રાર્થના કરવાની ને એની થોડીક આપણે વિચારણા કરવાની આવશ્યકતા છે પ્રાર્થના કરીએ એટલે શું આજે કહ્યું ને સાક્ષાત શિવજી એ રામ અવતારમાં રામજીની સેવા કરવા માટે અવતાર લીધો બીજું કોઈ રૂપ પણ લઈ શક્યા હોત ને પણ પૂર્ણપણે સમર્પિત થઈ અને સેવા કરી શકાય ને એટલે વાનરનું રૂપ લીધું કથામાં એવું આવે છે અમુક સમયે કે રામજી અને લક્ષ્મણજીને પોતાના ખભે બેસાડીને હનુમાનજી લઈ ગયા ધારો કે હનુમાનજીએ કોઈ મનુષ્યનું રૂપ લીધું હોત તો ભલે શક્તિશાળી હોત પણ રામજી લક્ષ્મણજી મનુષ્ય આપણને સંકોચ થાય થોડો કોઈ મનુષ્યના ખભે કેવી રીતે બેસાય પણ આ વાનરનું સ્વરૂપ હતું તો રામજી ને લક્ષ્મણજી આરામથી બેસી ગયા અને હનુમાનજી એમને લઈ જાય એટલે રામજીની પૂર્ણપણે સારામાં સારી રીતે સેવા કરી શકાય એટલા માટે શંકર ભગવાને આ વાનર શરીરની પસંદ કરેલું અને વાનર રૂપે અવતરિત થયેલા અને રાવણને પણ એવું વરદાન હતું કે કોઈનાથી એનું મૃત્યુ ના થાય સિવાય કે વાનર અને માનવ એટલે પણ એમણે આ વાનરનું રૂપ ધારણ કરેલું અને એવા શિવજી અહીંયા હનુમાનજી રૂપે પ્રગટ થયેલા અને એવા શિવજી જે હનુમાનજી રૂપે પ્રગટ થયેલા છે એમને આપણે પ્રાર્થના કરવાની છે સુમી પવનકુમાર કુમાર અને શું પ્રાપ્ત કરવાનું છે એના માટે પ્રાર્થના જોઈએ પણ પ્રાર્થના કરીએ ને એનો અર્થ એક સમજ આપણામાં સ્પષ્ટ હોવી જોઈએ કે જ્યારે પ્રાર્થના કરીએ મેં પૂર્વે પણ કહ્યું કે ધર્મ અને મોક્ષ માટે જે પ્રયત્ન કરવાનો હોય અર્થને કામ તો પ્રારબ્ધગત મળે કે આપણા કર્તવ્ય કર્મ કરીએ એનાથી પણ આપણને અર્થ અને ભોગ પ્રાપ્ત થતા હોય છે યલ્લભસી નિજ કર્મોપાતમ પોતાના કર્તવ્ય કર્મ તો કરવાના જ છે અને કરીશું તો એનાથી ધન અને ભોગ પ્રાપ્ત થઈ જ જશે તો ધર્મ અને મોક્ષ પુરુષાર્થ જે કરવાનો છે એ આપણે પ્રયત્ન કરવાનો અને હનુમાનજીની કૃપા થાય એટલે પ્રાપ્ત થાય આ વિચાર આપણો પુરુષાર્થ અને ઈશ્વરનો અનુગ્રહ અને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય એના માટે પ્રાર્થના કરવામાં આવે છે એટલે એટલી પ્રાર્થનાથી જ પ્રાપ્ત થઈ જાય કે એટલા પ્રયત્નથી પુરુષાર્થ થી પ્રાપ્ત થઈ જાય એવું નથી શું કરવાનું બેનું અહીંયા એવું છે પુરુષાર્થ વત્તા પ્રાર્થના આપણે પુરુષાર્થ પણ કરવાનો પણ એટલો નિશ્ચય રાખ હોવો જોઈએ કે માત્ર આપણા પુરુષાર્થ થી ફળ પ્રાપ્ત થતું નથી

ભગવાનની સ્તુતિ કરતા સ્તોત્ર છે ક્યાંક જ્ઞાનનો ઉપદેશ આપે એવા સ્તોત્ર છે આગળ પ્રાર્થના સ્તોત્ર છે ઈશ્વરને પ્રાર્થના કરીએ તો કેવા ભાવપૂર્વક ભાવ પૂર્વક વાપરવાના એ શબ્દો પાછળ કેવો ભાવ હોવો જોઈએ એની ખૂબ સુંદર વિચારણા છે આનું આપણે જે દર શનિવારે રાત્રે સાડા આઠ થી નવ ઝૂમ મીટિંગ પર મારું સત્સંગ હોય છે એમાં આની આપણે નિયમિત આ વિષય પર સત્સંગ કરી રહ્યા છીએ એમાં આ અવિનયમ અપનય પહેલી પ્રાર્થના આ પ્રથમ શ્લોકમાં પાંચ પ્રાર્થના જણાવવામાં આવી છે એવી જ પ્રાર્થના અહીંયા પણ છે એટલે આપણે એનો રેફરન્સ લઈ રહ્યા છીએ વિષ્ણુ વિષ્ણુ ભગવાન એટલે જેમને આપણે પ્રાર્થનામાં સંબોધન કરીએ છીએ એ વિષ્ણુ શબ્દ અહીંયા છે વિષ્ણુ ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ એ અર્થ લઈએ તો પણ યોગ્ય છે કે જે ચતુર્ભુજ ધારી છે શ્રેષ્ઠ અહીંયા પર સુતા છે આ વિષ્ણુ ભગવાનનું રૂપ છે પણ એનો જો શાસ્ત્રોક્ત અર્થ લઈએ તો વ્યાપકત્વા વિષ્ણુ જે સર્વત્ર વ્યાપીને રહેલા જે સર્વને વ્યાપીને રહેલા છે એવા ઈશ્વર એને જ વિષ્ણુ કહેવામાં આવે છે વ્યાપકત્વા વિષ્ણુ સર્વત્ર સર્વને વ્યાપીને રહેલા છે જેમાંથી આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તો સૃષ્ટિમાં કોણ રહેલું છે માટીમાંથી જ ઘડો ઉત્પન્ન થયો તો ઘડામાં શું રહેલું છે માટીના જ કણો છે માટીના કણો જ ઘડા રૂપે જણાય છે એવી રીતે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપીને રહેલા છે એટલે સૃષ્ટિ ઉત્પન્ન કરી અલગથી ઉત્પન્ન કરીને પછી અંદર વ્યાપી ગયા ડબ્બો બનાવ્યો સ્ટીલનો અને પછી અંદર હવા વ્યાપી જાય અથવા એમાં ઘઉં ભરી દઈએ એવી રીતે વ્યાપેલા નથી જે માટીનો ઘડો બને ને એમાં માટીના કણો રૂપે જ વ્યાપીને રહેલા છે એવી અહીંયા એ ઈશ્વરે સૃષ્ટિ રચના કરી અને સૃષ્ટિ રૂપે જ સ્વયં વ્યાપીને રહેલા છે એવા વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવાની છે અવિનયમ અપનય પહેલી પ્રાર્થના દમય મનહ મારા મનનું નિયમન કરો મન અનિયંત્રિત છે એને નિયમનમાં રાખો મારા પ્રયત્નથી મન નિયમનમાં રહેતું નથી અવિનય અર્થાત કે જે વિનય નથી વિનય એટલે વિવેક બુદ્ધિ સાચી સમજ ન હોવી એને અવિનય કહેવામાં આવે છે વિપરીત સમજ ને દૂર કરો બુદ્ધિના દોષ ને દૂર કરો મનના દોષ છે ખરું પણ ત્યાં કંઈ હોય ને એને મૃગજળ કહીએ છીએ ઉનાળામાં ગરમ રેતી હોય કે ગરમ પ્રદેશ હોય ત્યાં સૂર્યના કિરણો અમુક કોણથી પડે અને આપણને પાણી હોય એવો આભાસ એને મૃગજળ કહેવાય એને જોઈ અને પશુ દોડીને જાય પણ ત્યાં જાય તો હોય નહીં પાછું દૂર દેખાય એટલે ત્યાં ત્યાં જાય તો આખો દિવસ દોડી દોડીને થાકી જાય પણ પાણી મળે વિષય એટલે આપણા વિષયોમાં સુખ પ્રાપ્તિની ઈચ્છા એ કેવી છે તો કે મૃગજળ જેવી છે વિષયોમાં સુખ પ્રાપ્તિની ઈચ્છા મૃગજળ જેવી છે જયારે એમ લાગે ને કે મને આ વસ્તુ મળી જશે એટલે હું સુખી થઈ જઈશ એ વસ્તુ મળી જાય એટલે સુખ થાય છે ખરું ના એ વસ્તુ મળી જાય ને એટલે પાછું થોડુંક આગળ દેખાય ત્યાં પહોંચીએ ત્યારે હજુ થોડુંક આગળ હંમેશા આપણું ઈચ્છેલું સુખ કેટલું છે કે થોડુંક આગળ છે કોઈ ભિખારી માણસ હોય અને સીધે સીધું એને એવું ના થાય કે મહાબળેશ્વરમાં મારો બંગલો હોય તો કેવું સારું એની ઈચ્છા કેવી હોય એક નાનકડું ઝૂપડું હોય તો સારું એનાથી એવું થાય કે એકાદ કંઈક ચાલીમાં માં રૂમ હોય તો સારું જેમ જેમ મળતું પ્રાપ્ત થયું એટલે એ સુખ જતું રહે આગળ ઈચ્છા વધતી જ જાય એટલે આપણે જીવનમાં જે વિષયો પ્રાપ્ત કરી અને સુખી થવાની ઈચ્છા રાખીએ છીએ ને એ આ મૃજળ જેવી છે એને સમાવો હું તો પ્રયત્ન કરું છું પણ ઈચ્છાઓ છૂટતી નથી આપ કૃપા કરો કે મારી એવી ઈચ્છાઓનું

ઈશ્વરના ભક્ત છીએ એટલે આપણા મનમાં થોડી ઘણી દયા તો છે પણ એટલી પર્યાપ્ત નથી દુર્ગુણો દૂર કરી દીધા હવે મનને સદ્ગુણોથી ભરવાનું એના પ્રતિક રૂપે એક સદગુણ અહીંયા ભૂત ભૂતદયામ જીવ માત્ર પ્રત્યેની દયાનો વિસ્તાર કે બધા જ સદ્ગુણોની પ્રાપ્તિનો અહીંયા પ્રયત્ન છે એ પ્રાપ્તિ માટે પ્રાર્થના છે એ પ્રાર્થના કરવાની અને આપણે પ્રયત્ન પણ કરવાનો જીવનમાં સદ્ગુણો વધારે ને વધારે પ્રાપ્ત થવા જોઈએ અને છેલ્લી પ્રાર્થના છે તારય સંસાર સાગર સંસાર સાગર થી મારો ઉદ્ધાર કરો હવે અહીંયા જે પ્રાર્થના કરી ને મનને દુર્ગુણોથી દોષોથી મુક્ત કરો અને પ્રાપ્તિ કરાવો એ જ વિચાર અહીંયા આપણને હનુમાનજીની સ્તુતિ કરતા તુલસીદાસજી જણાવે છે બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી બળ બુદ્ધિ વિદ્યા દેહું એટલે મને આપો મોહી દેહી મને આપો એટલે શું નથી મારા પ્રયત્નથી એ પ્રાપ્ત થઈ શકે એમ નથી એટલે આપો એટલે આપો એટલે શું એમાં ત્રણ વસ્તુ સંગ્રહાયેલી છે કે મારી એ પ્રાપ્તિની ઈચ્છા છે હું પ્રયત્ન કરું છું પણ મારા પ્રયત્નથી એ પ્રાપ્ત થઈ શકે એમ નથી અને આપણા પ્રયત્નથી પ્રાપ્ત કરી શકીએ એમ પણ નથી પણ એ જ વસ્તુ જેની પાસે ન હોય એની પાસે માંગીએ તો ધનની જરૂર છે ધારો કે કંઈક જરૂર પડી અને દસ હજાર રૂપિયાની આપણે રિક્વાયરમેન્ટ છે દસ હજાર રૂપિયાની જરૂર છે આપણી પાસે નથી જરૂરત છે એટલું ધન નથી અત્યારે ને અત્યારે આપણે પ્રયત્ન કરીને મેળવી શકીએ એમ નથી અને બહાર જઈ અને કોઈ ભિખારી પાસે માંગીએ તો નહીં મળે કોની પાસે માંગવાનું એવી કોઈક વ્યક્તિ હોય કે જેની પાસે દસ હજાર કરતા વધારે ધન હોય અને આપણને આપી શકે એવી હોય વ્યક્તિ તો જ માંગવાનું તો જ આપે એટલે અહીંયા પણ બળ બુદ્ધિ અને વિદ્યા આ ત્રણ વસ્તુની આપણને જરૂર છે અધ્યાત્મ માર્ગે આગળ વધવા માટે જરૂર છે એટલે એની આપણે પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાની છે કારણ કે આપણે જરૂર છે અત્યારે પૂરતી માત્રામાં નથી બિલકુલ નથી એવું ના કહી શકાય પણ જેટલા હોવા જોઈએ ને એટલા આ સદ્ગુણો કે આ વસ્તુઓ નથી અને આપણે એની પ્રાપ્તિની ઈચ્છા છે આપણા પ્રયત્નથી એ પ્રાપ્ત થઈ શકે એમ પણ નથી એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાની બળ બુદ્ધિ અને વિદ્યા મને આપો અને એ આપો એટલે આ વસ્તુ સારી વસ્તુ છે મારે જોઈએ છે અને કંઈક વસ્તુ એવી છે કે જે મારે છોડવી છે પણ છૂટતી નથી એના માટે હજુ છેલ્લી પંક્તિમાં જણાવે છે હરહુ એટલે લઈ લો હરહુ એટલે હરી લો લઈ લો મારી પાસેથી છોડાવો શું તો કે કલેશ અને વિકાર આ કલેશ એટલે શું એને આપણે સમજીશું અને વિકાર એટલે શું એને સમજીશું આ વસ્તુ મને નુકસાનકારક છે મારા માટે પતનનું કારણ બને છે મને દુખી કરનાર છે મારે એને છોડવી છે પણ મારા પ્રયત્નથી હું એને છોડી શકતો નથી એટલું કહે ક્રોધ નથી કરવો ક્રોધ મારે છોડી દેવો છે છૂટી જાય છે નથી છૂટતો એવું અહીંયા આ કલેશ એટલે શું વિકાર કયું છે એનો અર્થ શું એ આપણા માટે પતનનું કારણ બને છે દુઃખી કરનારા છે આપણે છોડવા છે પણ છૂટતા નથી એટલે એને પ્રાર્થના કરીએ છીએ એટલે અહીંયા આપણે વિચારણા કરીશું ખૂબ અગત્યની આ વાત છે કે આપણે શું પ્રાપ્ત કરવું છે શું જોઈએ છે આપણે આપણા મનને કેવું બનાવવું છે પહેલા એ સમજી જવાનું પછી એવો પ્રયત્ન કરવાનો અને પ્રયત્ન કરવાનો પણ સાથે સાથે આપણે એટલું સ્પષ્ટ હોવું જોઈએ કે માત્ર આપણા પ્રયત્નથી નહીં થઈ જાય ઈશ્વરની કૃપાની આવશ્યકતા છે એટલે આપણો પ્રયત્ન કરવાનો અને સાથે સાથે ઈશ્વરને પ્રાર્થના પણ કરવાની કે આપ મારા પર કૃપા કરો પણ એ શું છે એને આપણે સમજીએ તો પેહલા દેહુ મોહી બળ બુદ્ધિ અને વિદ્યા તો બળ એટલે કેવું બળ જઈને કસરત કરી હતી શારીરિક બળની તો આવશ્યકતા છે જ જો શારીરિક બળ નહીં હોય શારીરિક સ્વાસ્થ્ય જ સારું નહીં હોય ને

અને એ હનુમાનજી પાસે માંગીએ છીએ આપણે પ્રાર્થના કરીએ છીએ તો હનુમાનજી પાસે છે ખરું હોય તો જ માંગવાનો અર્થ છે તો કે જે કહેવામાં આવે છે ને બળ બુદ્ધિ અને વિદ્યા એ હનુમાનજી પાસે ખૂબ પ્રમાણમાં છે ખૂબ પ્રમાણે શબ્દ ઓછો લાગે અતુલિત આપણે શબ્દ આવશે એટલે હમણાં જોઈશું તો આ બળ કેવું બળ જોઈએ છે તો આમાં જ બીજી ચોપાઈમાં કહેવામાં આવે છે અતુલિત બલધામાં

મોટું હોય તો બહુ બધા પચાસ કિલો સો કિલો એનથી વધારે એને માપવાનું ના હોય તો એની મર્યાદા કેટલી થઈ ગઈ સો કિલો એટલે એ તુલા થી આટલું માપી શકાય બીજે ક્યાં હોય તાજવા સોનીને ત્યાં હોય સોની ને ત્યાં હોય પણ એની મર્યાદા કેટલી હોય ગ્રામમાં માપે ત્યાં કિલોમાંય ના મપાય અને હાઈવે પર વે બ્રિજ હોય ત્યાં ટનમાં મપાય તોય એટલું માપી શકાય ને હનુમાનજીમાં કેટલું બળ છે એટલે આપણને આપે પછી હોય જ હજાર રૂપિયા ને આપણે કહી કે મને નવસો આપો તો આપે કોઈ હજાર રૂપિયા છે ને આપણે કહી કે મારે પાંચ રૂપિયાનું જ કામ છે તો લઈ એટલે અહીંયા અતુલિત બળધામ અતુલિત બળના આપ ધામ છો અને એવા આપને હું પ્રાર્થના કરું છું કે મને બળ આપો પણ આ કેવું બળ જોઈએ બળ તો ઘણા બધા લોકો પાસે હોય સજ્જન પાસે પણ હોય અને દુર્જન પાસે પણ હોય અને બંનેના છે હનુમાનજી બળવાન હતા કે નહીં હતા તો રાવણ હતો કે નહીં બળવાન ત્રિલોકને જીતી લીધેલા આહો કૈલાસ પર્વત ઉઠાવવા ગયો હતો તો ઓછું બળ હશે એનામાં એનામાંય બળ હતું અને હનુમાનજીમાં બળ હતું હવે આપણે નક્કી કરવાનું આપણે કેવું બળ જોઈએ હનુમાનજી જેવું જેવું કે રાવણ બે બળને પાડવા હોય ને તો એવું ભગવદ્ ગીતામાં શ્લોક છે બલમ બલવતા ચાહમ ગીતાના સાતમા અધ્યાય નો અગિયારમો શ્લોક છે બલમ બલવતા ચાહમ કામ રાગ વિવર્જિતમ એને ભગવાને પોતાની વિભૂતિ જણાવી આવું બળ હોવું જોઈએ કામ રાગ વિવર્જિત પોતાના સ્વાર્થ માટે વપરાય કોઈને દુઃખી કરવા માટે વપરાય એવું બળ ના હોવું જોઈએ હનુમાનજી નું એનામાં અહંકાર હતો અને એમાં એનો પોતાનો તો નાશ થયો જ આખી લંકાનો નાશ થયો સ પરિવાર નાશ થઈ ગયો એટલે જો બળ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો કેવું બળ આપણે પ્રાપ્ત કરવાનું કામ રાગ વિવલચિત બળ સાત્વિક બળ જે મહાભારતમાં પાંડવોનું વર્ણન છે જો જો એને સાંકેતિક રીતે ઉકેલવામાં આવે ને તો ભીમ એ સાત્વિક છે મહાભારત એ વખતે તો થયું હશે આપણે કહીએ એને કલ્પના માત્ર નથી માનતા આજે કે મેથોલોજી એ મિથ નથી એ તો હિસ્ટ્રી છે અને એના માટે સંસ્કૃતમાં ખૂબ સરસ શબ્દ છે શું કહેવાય છે મહાભારત અને રામાયણ ઇતિહાસ છે ઈતિહાસ શબ્દ નો અર્થ સમજ્યા છીએ હવે આ પ્રમાણે હ એટલે ખરેખર અને આ સ એટલે થયું હતું ખરેખર આવું થયું હતું એ આપણો ઇતિહાસ કહેવાય એ મેથોલોજી નથી મેથોલોજી એટલે કલ્પના માત્ર એ કાલ્પનિક નથી એટલે ક્યારેય મેથોલોજીમાં આપણા આ ઇતિહાસને નહીં ગણવાના ઇતિહાસ છે ખરેખર આવું થયું હતું આપણે જે મહાભારત છે પણ આપણે એને આધ્યાત્મિક અર્થઘટન માટે જો વાપરવું હોય એનો એ ઉપદેશનો ઉપયોગ કરવો હોય અને અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવી હોય તો એ અર્થ પણ આપણે એમાંથી સમજી શકીએ એમ છીએ એટલે મહાભારત કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ હતું કૌરવો એટલે દુર્વૃત્તિઓ અને પાંડવો એટલે સદવૃત્તિઓ કવલવો એટલે દુર્ગુણો કે દોષો આપણા મનમાં રહેલા દોષો કે દુર્ગુણો કે દુર્વિચારો અને પાંડવો એટલે સદગુણો સદવૃત્તિઓ કે સદવિચારો અને આપણા મનમાં સતત એનું યુદ્ધ ચાલી રહ્યું છે પણ સદવૃત્તિ કે સદગુણો એ પાંડવો છે અને એ જીતે એવું જો ઈચ્છતા હોઈએ ને તો જે યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુર સહદેવ આ બધાના પ્રતિકાત્મક અર્થ છે એમાં ભીમ છે ને એ સાત્વિક બળનું પ્રતિક છે એટલે આપણા જીવનમાં પણ આવું સાત્વિક બળ હોવું જોઈએ રાજસિક કે તામસિક બળ હોવું જોઈએ નહીં કામ લાગથી યુક્ત હોય એવું બળ આપણને પતન તરફ લઈ જાય છે અને સાત્વિક બળ હશે તો એ આપણા આધ્યાત્મિક ઉત્થાનમાં ઉપયોગી થશે મનની દુર્વૃત્તિઓને આપણે નાથી શકીશું એને દૂર કરી શકીશું એટલે અહીંયા સાત્વિક બળની અપેક્ષા છે અને એવા બળથી મજબૂત થયેલું બળ આપણું મન હશે તો એ મજબૂત બળ મજબૂત મન આપણને આત્મતત્વની પ્રાપ્તિ સુધી લઈ જાય છે ઉપનિષદમાં એ કહ્યું છે નાયમ આત્મા બળહીને ન લભ્ય અયમ આત્મા ન છૂટો પાડી દે અયમ આત્મા આ આત્મતત્વ બળહીને ન બળહીન વાળામાં વળે ન લભ્ય બળ વગરના છે એને પ્રાપ્ત નહી થાય એટલે મન બળવાન હોવું જોઈએ બળવાન ના હોય શું કહેવાય તો કે એટલે મનમાં મનમાં શક્તિ જ નથી રહી બળ જ નથી અને મનમાં બળ નથી ને વ્યવહારમાં જોવું હોય ને તો આપણે કહી શકીએ કે મનમાં ઉકી કરે કે મારે આમ કરવું છે હવે શિયાળો આવે છે ને તો મારે સવારમાં વહેલા ઉઠીને એક્સરસાઇઝ કરવી છે આટલો સત્સંગ કર્યો હવે મને સમજાઈ ગયો મારે રોજ સવારમાં ઉઠી ભગવાનની સેવા પૂજા જપ ધ્યાન થોડું અધ્યયન સવારમાં સમયનો મારે આ ઉપયોગ કરવો છે તો તો પણ કે મન બળવાન ના હોય પડે ને 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 જવા દો વાતલું વહેલું ક્યાં ઉઠે કાલથી કરીશું એટલે નાની નાની વસ્તુ પણ આપણે નિશ્ચય કરીએ અને મન એને અનુસરે તો એને નિર્બળ મન કહેવાય અને એવા મનથી કઈ આધ્યાત્મિક પ્રગતિ ના થઈ શકે એના માટે બળવાન મન જોઈએ અને એવું બળ પ્રાપ્ત થાય સાત્વિક બળ પ્રાપ્ત થાય એના માટે આપણે પ્રયત્ન કરેલો એને વળગી લેવાનો કે ના ઉઠવું છે એટલે ઉઠી જ જવું છે ભલે એટલું આપણે સ્વાધ્યાય ના કરી શકીએ ધ્યાન ના કરવા એકવાર ઉઠવાની તો શરૂઆત કરો નાના નાના કામથી અભ્યાસ કરાવી અને મનનું બળ વધારતા રહેવાનું એવી રીતે બળવાન જો મન હશે તો એ બળવાન મન આપણને આ આત્મા બળ હિને લભ્ય એમાં કહ્યું બળ વગરના મન પ્રાપ્ત નથી થતો એનો સીધો છે કે જો મન હશે તો સાત્વિક બળ પ્રાપ્ત તો દ્વારા પ્રાપ્તિ થઈ શકશે તેવા વિકારો હશે ને એને આપણે જીતી શકીશું વાસ્તવમાં યુદ્ધ એ કરવાનું છે માનસિક બળ શેના માટે જોઈએ છે મનની જે દુર્વૃત્તિઓ છે એને જીતવાની છે એના માટે આ સાત્વિક બળ જોઈએ એવું બળ અમને પ્રદાન કરો એવી અહીંયા પ્રાર્થના કરવામાં આવે છે બળ બુદ્ધિ વિદ્યા દેવ અને આવું બળ પ્રાપ્ત થશે આપણે જોઈ ગયા પહેલે જ દિવસે હનુમાનજીના મંદિરો સૌથી વધારે હોય જેમાં ચોથો મુદ્દો આ જો હનુમાનજીના સ્વતંત્ર મંદિર હોય રામજીના મંદિરમાં એમનું સ્થાન હોય શિવજીના મંદિરમાં એમનું સ્થાન હોય અને અખાડામાં પણ એમનું સ્થાન એટલે શારીરિક બળ વાળા ઉપાસના કરે જ છે પણ એક અધ્યાત્મના સાધક તરીકે માનસિક બળ મેળવવા માટે માટે પણ આપણે આપણે ઉપાસના કરવાની એના સ્તુતિ કરીએ અને પ્રાર્થના કરીએ છીએ કે હે પરમેશ્વર અમને આવું સાત્વિક બળ પ્રદાન કરો અને ધીમે ધીમે વધારતા જવાય આપણો પ્રયત્ન કરવાનો નાની નાની વસ્તુમાં મારે આમ કરવું છે પછી ભલે મન એનો વિરોધ કરે તો પણ એને કરાવવાનું અભ્યાસથી એનું બળ વધતું હોય જો કે વેઇટ લિફ્ટિંગમાં શું હોય કે સો એકસો દસ કિલો વજનનું ઉપાડે શું પહેલા જ દિવસે જઈને એટલું ઉપાડી લે તો શું કરવાનું ધીમે ધીમે વજન વધારતા જવાનું એવી રીતે મનને પણ નાના નાના નિશ્ચયો એવા કરવાના કે જેથી મન એને અનુસરે અને એમ કરતા કરતા મનનું બળ વધારતા જવાનું એટલે અહીંયા એ વિચારણા જોઈ બળ પછી બુદ્ધિ બુદ્ધિ આપણે પ્રાપ્ત કરવાની કેવી બુદ્ધિ જોઈએ સુક્ષ્મ બુદ્ધિ સૂક્ષ્મયા સૂક્ષ્મ દર્શિભી એવી બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય અને એ બુદ્ધિ અધ્યાત્મ વિદ્યા પ્રાપ્તિનું સાધન છે બુદ્ધિ જો સુક્ષ્મ હશે તો આત્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરાશે અને આત્મ તત્વનું જ્ઞાન એટલે જ વિદ્યા અને આગળ પ્રાર્થનામાં આવે છે બળ બુદ્ધિ અને વિદ્યા તો બુદ્ધિ પણ એવી પ્રાપ્ત કરવાની કે જે વિદ્યાની પ્રાપ્તિ કરાવે એવી બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે અહીંયા પ્રાર્થના કરવામાં આવે છે અને બુદ્ધિ પણ હનુમાનજીમાં છે પેલું અતુલિત બલધામાં કહ્યું એવી રીતે અહીંયા પણ જે આપણે મંગલાચરણમાં શ્લોક ગાઈએ છીએ એમાં મનોજવમ મારુ તતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ જેટલા બુદ્ધિશાળી છે બધામાં આપ શ્રેષ્ઠ છે એટલે સૌથી વધારે બુદ્ધિ છે એવું સિદ્ધ થઈ ગયું અને આપની પાસે એવી બુદ્ધિ છે એટલે અમને બુદ્ધિ પ્રદાન કરો જે પહેલા આપણે તર્ક જોયું તો જેની પાસે માંગણી કરી એમની પાસે હોવું જોઈએ ને તો કે હનુમાનજી પાસે છે એટલે આપણને મળશે જે આપણે શ્લોકનો પાઠ કરીએ છીએ રોજ તે મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠ સૌ બુદ્ધિમાનોમાં બધામાં આપ શ્રેષ્ઠ છો અને આપ અમને એવી બુદ્ધિ પ્રદાન કરો ત્યાર પછી જે ત્રીજી વસ્તુ માંગવામાં છે વિદ્યા અહીંયા વિદ્યા એટલે શું આત્મવિદ્યા વિદ્યા વિંદતે મૃતમ વિદ્યાર્થી અમલતાની પ્રાપ્તિ થાય એ વિદ્યાની પ્રાપ્તિ માટે અહીંયા પ્રાર્થના કરવાની છે અમરદાની પ્રાપ્તિ એટલે ધન આત્મતત્વનું જ્ઞાન બાકી વિદ્યા આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે હું એ આત્મતત્વ છું એ જ્ઞાનમાં સ્થિતિ થવી જોઈએ અત્યારે આપણે ક્યાં સ્થિતિ છે હું શરીર છું આપણો વ્યવહાર આ સમજથી જ થાય છે અને આખું જીવન એ સમજથી જીવી રહ્યા છીએ એટલે ખાસ એના પર હું વિશેષ ભાર મૂકું છું જો આ એક વાત સમજ બદલાઈ ગઈ તો અમરતાની પ્રાપ્તિ છે હું શરીર છું તો મૃત્યુથી બચી શકાય નહીં હું ઇન્દ્રિયો મન બુદ્ધિ છું તો વિકારથી બચી બચી શકાય શકાય નહીં નહીં જન્મ મૃત્યુના પણ હું જો આત્મતત્વ છું તો જન્મ મૃત્યુથી મુક્ત થઈ જવાય મૃત્યુ આ શરીરનું છે હું શરીર નથી તો મારું મૃત્યુ થતું નથી તો હું આત્મતત્વ છું તો અમરતાની પ્રાપ્તિ થઈ જાય એટલે એ આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય એ અધ્યાત્મ પ્રાપ્તિ થાય એના માટે અહીંયા પ્રાર્થના કરવામાં આવે છે અને એ બળ બુદ્ધિ વિદ્યા દેહુ મને આપો અને એની પ્રાપ્તિ માટે અહીંયા આપણે પ્રાર્થના કરવાની છે અને ભગવાન હનુમાનજી પાસે વિદ્યાના ભંડાર છે વિદ્યાવાન ગુની અતિ ચાતુલ રામ કાજ કરીમાં સ્તુતિમાં આગળ આવશે વિદ્યાવાન છો ને થોડુંક ધન હોય ને તો ધન છે એવું કહેવાય ધનવાન એવું કહીએ એટલે ખૂબ ધન છે એવી તો અહિયાં વિદ્યાવાન કહેવામાં આવે એટલે આપણી પાસે બધી જ વિદ્યા છે અને એવા બધી વિદ્યા પણ છે ને અધ્યાત્મ વિદ્યા પણ છે તો આપ એવી અધ્યાત્મ વિદ્યા મને પ્રદાન કરો ત્યારબાદ આવે છે હરહુ કલે આ મને દેહુ મને આપો દૂર શું કરવાનું આપણે અંતરકળાને ખાલી તો કરવું પડશે ને એક ડબ્બામાં કોઈક વસ્તુ છે બગડી ગયેલી છે એમાં આપણે સારી વસ્તુ ભરવી છે તો શું કરવાનું બગડેલી વસ્તુ કાઢવી પડે ને એ ખાલી થાય પછી એમાં સારી વસ્તુ ભરવાની તો મનમાંથી આ જે દોષ કે દુર્ગુણ છે એને પણ કાઢવાના અને એ કહેવાય છે તો કે હરહુ હરી લો કલેશ પિકા તો કલેશ અહીંયા દેહાતી ભાષામાં છે એટલે કલેશ લખેલું છે વાસ્તવમાં ક્લેશ કહેવામાં આવે છે પંચ ક્લેશા પાંચ પ્રકારના ક્લેશ છે ક્લેશ અર્થાત કે એવી વૃત્તિઓ કે જે ક્લેશ માટે આવી છે પાંચ ક્લેશ કયા કયા છે તો કે રાગ દ્વેષ અભિનિવેશા પંચકલેશા અવિદ્યાસ્મિતા રાગ દ્વેષા અભિનિવેશ પંચકલેશા પાંચ ક્લેશ છે અને એ હશે ત્યાં સુધી દુઃખમુક્ત મુક્ત થઈ શકાય તેમ નથી તો આ પાંચ ક્લેશ કયા કયા છે ખાલી એને આપણે થોડીક પ્રારંભિક માહિતી લઈ લઈએ કે અત્યારે એનું અધ્યયન કરવાનો આપણો વિષય નથી પણ આ પાંચ ક્લેશ આપણી અંદર રહેલા છે ને ત્યાં સુધી દુઃખમુક્ત મુક્ત થઈ શકાય તેમ નથી શાંતિથી જીવી શકાય તેમ નથી એટલે એને જાણવાના અને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો અને હનુમાનજીને પ્રાર્થના કરવાની કે આપ કૃપા કરો અને આનું હરણ કરી લો મારી પાસેથી લઈ લો એનાથી મને મુક્ત કરો એવી પ્રાર્થના કરવાની તો આ અવિદ્યા અવિદ્યા એટલે શું વિદ્યા નથી તેને શું કહેવાય અવિદ્યા શ્વેત નથી એને શું કહેવાય અશ્વેત અલગાવીએ એટલે વિરોધી શબ્દ થઈ જાય અહિયાં આ ફૂલ નો હાલ છે એમાં આ કયો રંગના ફૂલ છે શ્વેત અને બાકીના છે તે બધા એમાં જરૂર નહીં કે પીળો રંગ છે લાલ છે છે કોઈ પણ કલર કહેવાની જરૂર શું કહી દેવાનું અશ્વેત અશ્વેતમાં બધા જ આવી ગયા તો અહીંયા જે યથાર્થ આપણા સ્વરૂપનું જ્ઞાન છે એ હોય તો એને વિદ્યા કહેવાય અને જે યથાર્થ સ્વરૂપના જ્ઞાન સિવાયની જે કોઈ આપણી સમજ છે ને એને શું કહેવાશે અવિદ્યા વિદ્યાનો અભાવ એવા અર્થમાં નથી આવતું નહીં તો આ ટેબલને શું કહેવાય ટેબલ ને અવિદ્યા વાળું છે એવું કહેવાય કે ટેબલ બહુ અવિદ્યા વાળું છે કે અજ્ઞાની છે એવું કહીએ છીએ ના અજ્ઞાન કે અવિદ્યા આપણે આપણા માટે વાપરતા હોઈએ છીએ તો શું આપણામાં બિલકુલ જ્ઞાન નથી કે બિલકુલ વિદ્યા નથી તો કે છે જેવું હોવું જોઈએ એવું જ્ઞાન નથી જેવી સમજ હોવી જોઈએ એવી નથી એનાથી વિપરીત છે હું આત્મ સ્વરૂપ છું એ વિદ્યા છે જેને બીજા શબ્દોમાં કહીએ વધારે સ્પેસિફિક કેવું હોય તો પરાવિદ્યા કહેવામાં આવે છે કે બ્રહ્મવિદ્યા કહીએ અધ્યાત્મવિદ્યા કહીએ જે આપણા સ્વરૂપનું સાચું જ્ઞાન પ્રદાન કરે છે હું સતચિત આનંદ સ્વરૂપ છું એ વિદ્યા છે આપણી પાસે એ વિદ્યા નથી એટલે શું છે તો કે અવિદ્યા છે એટલે સ્વરૂપનું અજ્ઞાન છે તો હું કોણ છું એટલે બીજો આવે છે એટલે અસ્મિતા શું સંસ્કૃતમાં હું હું છું અસ્મિ હું ની સાથે જ લાગે અહમ અસ્મિ એટલે હું છું હું હોવા પણ ભાવ છે ને એને અહીંયા અસ્મિતા કહેવામાં આવે છે અહમ બ્રહ્મ અસ્મિ હું બ્રહ્મ છું એ અસ્મિ શબ્દ બધે અહીંયા અસ્મિતા છે અને અસ્મિતા એટલે અહંકાર અહીંયા અસ્મિતા એટલે અહંકાર હું પણ ભાવ અત્યારે આપણે કોની સાથે જોડી દઈએ છીએ વાસ્તવમાં તો હું બ્રહ્મ છું પણ એ વિદ્યા નથી અને અવિદ્યા છે એટલે હું દેહાદી સંઘાત છું આ દેહાદી સંઘાત હું છું એ કહેનાર જે છે ને એ અહંકાર છે એટલે અહંકાર અહંકાર કહીએ છીએ પણ એનું સાચું સ્વરૂપ શું છે તો કે હું જે શુદ્ધ છે એને જાણતા નથી અને જે દેહાદી સંઘાતને હું માની લીધો છે એને અહંકાર કહેવાય વાસ્તવમાં તો હું છું વાસ્તવમાં સ્વરૂપ સ્વરૂપ બ્રહ્મ જ છે જ્યારે આપણે હું કહીએ ત્યારે એ બ્રહ્મ સ્વરૂપ જ છે એ કોઈની સાથે ક્યાંય સંઘમાં જોડાયેલું નથી અસંગ છે પણ એ હું જ્યારે દેહાદી સાથે જોડાઈ જાય છે એની સાથે સંગ થાય છે અને એટલે જ એને કહેવામાં છે દેહાદી અહંકાર કહેવાય અને કોઈ આકા સાથે જોડાયેલો નથી નિરાકાર પોતાને માને છે તો એને શું કહેવાશે એ બ્રહ્મ સ્વરૂપ છે પણ જ્યારે અહમ કોઈક આકાળ સાથે જોડાયેલું છે અને આકાળ અહીંયા દેહાદી છે

હું દેહાદી છું હું શરીર છું તો શરીરને જે અનુકૂળ હશે ને એમાં મને રાગ થશે એની પ્રાપ્તિનો પ્રયત્ન થશે એમાં થવાશે હું શરીર છું તો શરીરને અનુકૂળમાં રાગ થશે શરીરને પ્રતિકૂળ છે એમાં દ્વેષ થશે એટલે રાગ અને દ્વેષ આવી ગયા અને અભિનિવેશ અભિનિવેશ એટલે જેને જેને આપણે જેમાં જેમાં રાગ દ્વેષ છે એમાં કંઈ પણ જો નુકસાન થાય કે દુઃખ થાય તો ભયની પ્રાપ્તિ થાય અભિનિવેશ એટલે એક પ્રકારનો ભય હું દેહાદી છું તો દેહને અનુકૂળ છે એની પ્રાપ્તિનો પ્રયત્ન છે જો એ છૂટી જશે તો ભય એને પ્રતિકૂળ છે અર્થાત જેમાં દ્વેષ છે એની પ્રાપ્તિ થશે તો પણ ભય હું પોતાને છું દેહવાન છું તો દેહ છૂટી જવાનો ભય એટલે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અને અભિનિવેશ આ બધા ક્લેશ કહેવાય છે દુખી કરનારા છે એટલે એને દૂર કરો અહિયા બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ એટલે આ કલેશ થઈ ગયા અસ્મિતા એટલે અહંકાર રાગ દ્વેષ અને અભિનિવેશ એને લીધે ઉત્પન્ન થનારા ભય આ બધા દુખી કરનારા છે અને આને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરવા છતાં દૂર થતા નથી અને પછી આગળ કહ્યું વિકાર એટલે વિકાર કહ્યું વિકાર કયા તો કે મનની બધી દુર્વૃત્તિઓ કામ ક્રોધ લોભ મોહ મધ મત્સર આ બધી વૃત્તિઓ શું છે એ વિકાર છે મનના અને એ વિકાર દુઃખી કરનારા છે એટલે એનાથી પણ મને છોડાવો એટલે ખૂબ સુંદર અહીંયા પ્રાર્થના કરી છે અને માત્ર હનુમાન ચાલીસા પાઠ કરી જેમ કરી જઈએ એવું નથી જો આટલો અર્થ સમજ્યા હોઈએ આપણે ખૂબ વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો અને આ બધી સમજને પહેલા યાદ કરી અને પછી પાઠ કરીએ તો એક જુદો જ ભાવ મનમાં આવશે બુદ્ધિહીનતાનું જાની કે સુમિરવ પવનકુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર જ્યારે આ બોલીએ ને ત્યારે બધી વિચારણા મનમાં આવવી જોઈએ કાં તો બોલીએ ત્યારે એવો ભાવ કરવાનો બોલીએ ત્યારે એવો ભાવ ના થઈ શકતો હોય તો પહેલા આ ભાવની વિચારણા કરી લેવાની ટૂંકમાં એક એક વાક્ય વાક્યને પણ એક ભાવ મનમાં એક કહે ને કે ભાવને પ્રગટ કરવાનો અને પછી જો હનુમાન ચાલીસાના આ શબ્દો દ્વારા સ્તુતિ કરવામાં આવે તો ચોક્કસ હનુમાનજીની કૃપા આપણને પ્રાપ્ત થાય અને અત્યાર સુધીમાં આપણે આ બે દોહાની ખૂબ વિસ્તારપૂર્વક વિચારણા જોઈ અને હવે તુલસીદાસજી ચોપાઈની રચના કરે છે જે હનુમાન ચાલીસા ચાલીસ ચોપાઈ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે એમાં પણ ખૂબ સુંદર રચના છે કેટલાય કથાનકની વાતો જણાવવામાં આવી છે ક્યાંક એવા સંબોધન કરેલા છે હનુમાનજીને જે કથાનકને યાદ કરી અને પછી સ્તુતિ કરીશું તો ચોક્કસ એ સ્તુતિ આપણી ફળદાયી થશે અને હનુમાનજીની આપણને કૃપા પ્રાપ્ત થશે એટલે હવે જે ચોપાઈ છે એનું આપણે ઉચ્ચારણ કરીશું બધાને આવડે જ છે એટલે સાથે જ ઉચ્ચારણ કરીશું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી હનુમાનજી નો જય જયકાર કરે છે પહેલા જ શરૂઆતમાં પહેલી જ ચોપાઈમાં હનુમાનજી નો જય જયકાર કરે છે પછી આપ કેવા છો તો કે જ્ઞાન ગુણ સાગર જ્ઞાન અને ગુણ ના આપ છો એટલે શું જેનો અંત નામ આપી શકીએ સામેનો છેડો ના દેખાય અને ઊંડા અમાપ આપની અંદર જ્ઞાન અને ગુણ છે અને પછી જય કપીસ હું લોક ઉજાગર જય કપિશ કપીસ એટલે કોણ હનુમાનજી કપિશ એટલે હનુમાનજી એવું કેવી રીતે થયું અને થોડીક વિચારણા કરીશું ત્યારે સમજીશું કપિશ એટલે શું કપી એટલે વાનર અને ઈશ એટલે માટે શબ્દ વપરાય ઈશ્વર કે સ્વામી કે રાજા રાજા માટે વપરાય છે ને ઈશ્વર ઈશ્વર શબ્દ શબ્દ વપરાય સ્વામી માટે વપરાય છે પછી ઇન્દ્ર શબ્દ વપરાય આ બધા શબ્દો જે શ્રેષ્ઠ હોય એના માટે વપરાય છે અને રાજા માટે તો ખાસ વપરાય છે કપિશ એટલે કપીઓના વાનરોના રાજા શું હનુમાનજી માનવના રાજા હતા પણ અહીંયા તુલસીદાસજી એ હનુમાનજીને કપી શબ્દ થી સંબોધન કરેલું છે તિહું લોક ઉજાગર આપનાથી ત્રણે લોક ત્રણે લોક એટલે કયા આમ તો કેટલા લોક કહેવાય છે ચૌદ લોક અને અહિયાં ત્રણ કયા એટલે બાકીના અગિયાર એવું નથી આ ક્લાસિફિકેશન છે ચૌદ કહીએ તો સાત ઉપર ને સાત નીચે અને ત્રણ કીધા એટલે શું ઉપર પૃથ્વી લોક અને નીચે આપણે વન ટાઈપ ઓફ ક્લાસિફિકેશન છે જેવું કહે ને કે આ પૃથ્વી પર કેટલા પ્રકારના જીવો છે તો શું કહેવાય વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ત્રણ પ્રકારના જીવો છે ભૂચર જળચર અને ખેચર શાસ્ત્રની ભાષામાં કહીએ તો અંડજ જળાયુજ ઉદ્ભિજ અને સ્વેદજ ગર્ભમાંથી ઉત્પન્ન થનારા ઈંડામાંથી ઉત્પન્ન થનારા પરસેવામાંથી ઉત્પન્ન થનારા અને જમીન ફાળીને ઉત્પન્ન થનારા હવે આ બંને રીતે એકમાં ત્રણ કહ્યા અને એકમાં ચાર કયા જ્યાં ત્રણ કયા ભૂચર જળચર અને ખેંચર એમાં કોઈ બાકી રહી ખરા ના પણ બીજી રીતે આપણે એનું ક્લાસિફિકેશન કરીએ ચાર પ્રકારના જીવો કહ્યા તોય કોઈ બાકી રહ્યા ના એટલે તીહું લોક કહીએ કે ચૌદ લોક કહીએ બધું જ આવી ગયું એમાં તો ત્રણેય લોકમાં માં સર્વત્ર આપના પ્રકાશ છે આપની કીર્તિ સર્વત્ર પ્રસરેલી છે બધા જ લોક આપનાથી ઉજાગર થયેલા છે પ્રકાશિત થઈ રહેલા છે એવા હે કપીશ આપની અમે સ્તુતિ કરીએ છીએ આપણા અત્યારે સમય થઈ ગયો છે ખાલી એનો આપણે ભાષાંતર જોયું છે એના એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરીશું અને આપણે આ હનુમાનજીની હવે સ્તુતિમાં આગળ વધવાનું છે એટલે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસિહુ લોક ઉજાગર એની જે વિશેષ સમજ પ્રાપ્ત કરવાની છે એ આપણે કાલે પુનઃ મળીશું ત્યારે એની વિચારણામાં આગળ વધીશું ઓમ પૂર્ણ મૂર્ણ મિદમ પૂર્ણાત્ર્ણમ દે પૂર્ણસ્ય પૂર્ણમા દય